धोरण छ विषय गणित प्रकरण त्रण संख्या साथे रमत। तो विद्यार्थी मित्रों आपणे अवयव अवयवी अने विभाज्य तथा अविभाज्य संख्याओ विषे माहिती मेळवी। हवे आपणे विभाज्यतानी चावीओ जोईशुं। तो विभाज्यतानी चावीओ शेना माटे? तो कोई मोटी संख्या आपी होय त्रण के चार अंकोनी के पांच अंकोनी, तो ए संख्याने आपणे कई संख्या वडे भागी शकीशुं, कई संख्या वडे निशेष भागी शकाय, ते विभाज्य छे के नही એ ચેક કરવા માટે આ વિભાજ્યતાની ચાવીઓ કામ લાગી, જેથી આપણે દર વખતે સંખ્યાનો બધી જુદી જુદી સંખ્યાઓ વડે ભાગાકાર કરીને ચેક કરવું પડે નહીં। તો સૌથી પહેલા આપણે જોઈએ કે કોઈ સંખ્યા બે માટે વિભાજ્ય છે કે નહીં, એ માટે શું જોવાનું। તો એ માટેની ચાવી છે, તો બે માટે વિભાજ્યતાની ચાવી, તો જે સંખ્યા આપેલી હોય તો સંખ્યાનો એકમનો અંક ઝીરો બે ચાર છ કે આઠ હોય તો તેને બે વડે નિશેષ ભાગી શકાય। જેમ કે આપણે એક સંખ્યા લઈએ 572 લીધા છે, તો હવે આ સંખ્યામાં પાછળ એનો એકમનો અંક છેલ્લો અંક 2 છે, તો આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। હવે જો પાછળ 4 6 8 કે 0 પણ હોત તો પણ આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ। બીજી છે 3 માટે વિભાજ્યતાની ચાવી। તો 3 માટેની વિભાજ્યતાની ચાવી માટે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। એટલે કે જે સંખ્યા આપી હોય 3 અંકોની કે 4 અંકોની, તો એ સંખ્યાના જેટલા અંકો હોય એનો સરવાળો કરવાનો। આપણે ફરી આ જ એક્ઝામ્પલ લઈએ, 572 છે, તો હવે આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ કે નહીં, એ માટે આપણે શું કરશું, એના અંકોનો સરવાળો। અંકોનો સરવાળો એટલે 5 + 7 + 2, 5 × 7 = 12, 12 × 2 = 14, એટલે કે 14 થયા। તો હવે આપણે 14ને 3 વડે નિશેષ ભાગી શકીએ? ના, 14 એ 3 વડે વિભાજ્ય નથી, તો આપણે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ નહીં। હવે આપણે એક સંખ્યા લઈએ 17,850, આને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ કે નહીં, તો એ માટે જોઈએ તો આપણે શું કરશું, 1 + 7 + 8 + 5 = 0, 1 × 7 = 8, 8 × 8 = 16, 16 × 5 = 21, બરોબર। તો 21 છે, તો 21ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, કારણ કે 7 × 21, તો આપણે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ। જો હવે આ સંખ્યાનો એકમનો અંક 0 છે, તો મતલબ આ સંખ્યાને આપણે 2 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ। તો આ સંખ્યાને આપણે 2 વડે અને 3 વડે બંને વડે નિશેષ ભાગી શકીએ છીએ। નેક્સ્ટ બીજું જોઈએ, 4 માટે વિભાજ્યતાની ચાવી। તો 4 માટે વિભાજ્યતાની ચાવીમાં શું જોવાનું, તો સંખ્યાના એકમના અને દશકના બે અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય। જે સંખ્યા આપી હોય તમને 2, 3, 4, 5 જેટલા અંકોની હોય, એ સંખ્યાનો આપણે એકમનો અને દશકનો અંક જોવાનો, એટલે કે છેલ્લા બે અંકો જોવાના। જો છેલ્લા બે અંકોને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, તો આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ। આપણે એક એક્ઝામ્પલ લઈએ, હવે આપણે એક સંખ્યા લઈએ 4 માટે। તો જો 7,26,352, હવે આટલી મોટી સંખ્યાનો આપણે 4 વડે ભાગાકાર કરીએ ચેક કરવા માટે કે છે કે નહીં, એના કરતાં આપણે જે આની વિભાજ્યતાની ચાવી યાદ રાખી લઈએ। તો 4 માટે વિભાજ્યતાની ચાવી માટે આપણે છેલ્લા બે અંકો, દશક અને એકમનો, તો આપણો છેલ્લા બે અંકો શું છે, 52, બરોબર। હવે જો આપણે 52ને 4 વડે નિશેષ ભાગી શકીએ, તો આપણે 7,26,352ને નિશેષ 4 વડે ભાગી શકીએ છીએ। તો આપણે ચેક કરીએ કે 52ને નિશેષ ભગાશે? હા, તો 52 ભાગ્યા 4 કરશો તો કેટલા આવશે, 13, કારણ કે 13 × 4 = 52, બરોબર। તો જો હવે 52ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, એનો મતલબ કે 7,26,352ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો 4 માટે વિભાજ્યતાની ચાવીમાં શું યાદ રાખવાનું, ફક્ત એના દશક અને એકમનો અંક, છેલ્લા બે અંકો જો 4 વડે ભગાય, તો આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ। હવે જોઈએ 5 માટે વિભાજ્યતાની ચાવી। 5 માટે વિભાજ્યતાની ચાવી એકદમ ઇઝી છે, એની અંદર શું જોવાનું, તો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। જો આપણે 5નો ઘડિયો બોલીએ, તો 5 × 5 = 5, 2 = 10, 5 × 3 = 15, તો જો એમાં લાઇન ટુ લાઇન શું આવશે, એકમનો અંક 5, પછી 0, ફરી 5, 0, 5, 0, 5, 0, બસ એ જ સંખ્યાનું રિપીટેશન થશે। તો જે 0 અને 5 હોય, જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય, તો એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ।
તો એના માટે તો કંઈ ખાસ વિચારવાનું રહેતું નથી. જો આપણે એક સંખ્યા લખીએ, આપણે બે સંખ્યાઓ લખી છે બરાબર, એક છે 438,750, તો એનો એકમનો અંક શું છે? ઝીરો. ઝીરો છે મતલબ આને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. જો આ છે બીજી 4,335, તો એનો એકમનો અંક શું છે? 5. એકમનો અંક 5 હોવાથી આ સંખ્યાને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. તો જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો આપણે એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 6 માટે વિભાજ્યતાની ચાવી જોઈએ. તો હવે જો 6 એ સંખ્યા એવી છે કે જેને આપણે બે, એના અવયવો કયા થાય? 2, 3, 1, 2, 3 અને 6 બરાબર. તો આપણે જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકતા હોય એ સંખ્યાને આપણે 6 વડે પણ નિશેષ ભાગી શકીએ. એટલે એવું નહીં કે એકલી 2 વડે કે ઓનલી 3 વડે, બરાબર. જે સંખ્યાને આપણે 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકતા હોય તો એ સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ. ચલો આપણે જોઈએ. તો સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે બરાબર. હવે આપણે એક સંખ્યા લઈએ. તો આપણે એક સંખ્યા લીધી છે 297,144. તો આપણે પહેલાં ચેક કરીએ કે આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. તો ચલો 2 વડે નિશેષ ભાગવા માટે શું શરત હતી આપણી? કે એનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ. તો અહીંયા એનો એકમનો અંક કેટલો છે? 4. જો એકમનો અંક 4 હોય તો આપણે આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ. તો હા, અહીંયા આપણો એકમનો અંક 4 છે એટલે મતલબ આપણે આને 2 વડે નિશેષ ભાગી શકીશું. ચલો હવે આપણી બીજી શરત છે 3 વડે નિશેષ ભાગવાની. તો 3 વડે નિશેષ ભાગવા માટે આપણી શું શરત હતી? એની વિભાજ્યતાની ચાવી શું હતી? એના બધા અંકોનો સરવાળો કરો અને જે સરવાળો આવે એને આપણે જો 3 વડે નિશેષ ભાગી શકીએ તો એ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકીએ. તો ચલો આપણે આ સંખ્યાનો સરવાળો કરી લઈએ. તો 2 + 9 + 7 + 1 + 4 + 4 ઓકે, 11 અને 7. 11 ને 7 = 18 ને 1 = 19, 19 ને 4 = 23, 23 ને 4 = 27. તો 27 ત્યાં. જો હવે આપણે 27 ને 3 વડે નિશેષ ભાગી શકીએ? હા, ભાગી શકીએ છીએ. તો આ સંખ્યાને આપણે 3 વડે પણ નિશેષ ભાગી શકીશું. તો જો હવે આ સંખ્યાને આપણે 2 અને 3 વડે નિશેષ ભાગી શકીએ એટલે એનો મતલબ કે આપણે આ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. હવે આપણે જોઈએ 8 માટે વિભાજ્યતાની ચાવી. તો 8 માટે વિભાજ્યતાની ચાવીમાં શું છે? જેમ 4 માટેની વિભાજ્યતાની ચાવીમાં શું હતું? છેલ્લા 2 અંકો જોવાના કે એ 2 અંકોને આપણે 4 વડે ભાગી શકીએ તો એ પૂરી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 8 માટે શું છે? સંખ્યાના છેલ્લા 3 અંકો 100, દશક અને એકમ. જો એ 3 અંકોને વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો હવે આપણે એક સંખ્યા લઈને ચેક કરીએ. તો 14,560 બરાબર. તો આ સંખ્યાના આપણે પાછળના 3 અંકો જોવાના. જો આ 3 અંકોને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ તો આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું. તો આપણા છેલ્લા 3 અંકો છે 560. જો 560 ને 8 વડે ભાગવાના છે તો 560 ભાગ્યા આપણે 8 કરીશું. 560 ભાગ્યા 8 કરીશું એટલે 8 × 56 એટલે કે આટલા 70 થશે. મતલબ આપણે આ સંખ્યાને નિશેષ ભાગી શકીએ છીએ છેલ્લા 3 અંકોને. તો આપણે આખા 14,560 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે આપણે જોઈએ 9 માટે વિભાજ્યતાની ચાવી. તો 9 માટે વિભાજ્યતાની ચાવી એ સેમ 3 માટે વિભાજ્યતાની ચાવીની જેવી જ છે, જેમાં એ સરવાળા અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ 3 વડે વિભાજ્ય હોય. તો 9 માટે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે કોઈક સંખ્યા લઈએ જેમ કે 5,445 બરાબર. હવે આપણે આ સંખ્યા છે, જો આ સંખ્યાના અંકોના સરવાળાને આપણે 9 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકીશું. તો સરવાળો કરીએ 5 + 4 + 4 + 5 બરાબર. 5 × 4 = 9, 9 અને આ પણ ફરી 9 એટલે કે ટોટલ 18. હવે 18 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ તો આ પૂરી સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મતલબ આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે. હવે આપણે જોઈએ 10 માટે વિભાજ્યતાની ચાવી. તો જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. કોઈ પણ સંખ્યાને અંતમાં જો 0 આવતો હોય તો એ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ. એ માટે એકદમ ઇઝી છે. જેમ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 1020, તો છેલ્લે 0 આવે છે મતલબ આ સંખ્યાને આપણે નિશેષ 10 વડે ભાગી શકીએ.
છેલ્લો અંક બસ ફક્ત ઝીરો હોવો જોઈએ. જો છેલ્લો અંક ઝીરો હોય એટલે આ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ. હવે જોઈએ 11 માટે વિભાજ્યતાની ચાવી. તો 11 માટે વિભાજ્યતાની ચાવીમાં શું છે? જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત ઝીરો હોય અથવા 11 ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ 10,824. હવે આ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો એટલે કે પાછળથી જોવાનું તો એકી સ્થાન મતલબ પહેલું, ત્રીજું અને પાંચમું, બરોબર? આ સંખ્યાનો સરવાળો કરવાનો. તો શું છે? 4+8+1, 4 ને 8, 12 ને 1, 13. તો આ સંખ્યાનો સરવાળો થયો 13. હવે બેકી સ્થાનના અંકો એટલે બીજું અને ચોથું, બરોબર? પાછળથી જ જોવાનું. તો 2+0 એટલે કે સરવાળો થશે 2. હવે આ બંને આ એકી સ્થાનના અંકો છે અને આ બેકી સ્થાનના, બરોબર? હવે આ બંનેનો તફાવત તો 13-2 એટલે કે 11. તો જો સરવાળો આ બંનેનો તફાવત 0 કાં તો 11 ગુણક, 11 ગુણક એટલે 11, 22, 33, 44 એવો કોઈ પણ સંખ્યા આવતી હોય કે જેને 11 વડે ભાગી શકાય તો આ સંખ્યાને આપણે આખી આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ. તો આપણો જવાબ શું છે? 11 તફાવત આવી જાય છે. મતલબ આપણે 10,824 ને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ.